દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં ચોરોની દહેશત ફેલાઈ છે, જે વચ્ચે એક હુમલાની ઘટના પણ સામે આવી ગઈ છે. બોડેલી તાલુકાના ગેડિયા ગામના એક શખ્સ ઉપર એક હુમલા થવાની ઘટના બની છે અને તેને અત્યારે બોડેલીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે 108 દ્વારા, અને જેઓને હાથમાં ઈજા પહોંચી છે અને ચોર દ્વારા હુમલા થવાની માહિતી મળી રહી છે. તેમના ઘરેથી જ અહીંયા અમારી સાથે એક મહિલા ઊભા છે. શું ઘટના બની હતી, કેટલાક લોકો હતા અને શું ઘટના બની, શું કહેશો? ચારેક જણ હતા પણ એક જ જણ પકડાયો, તે નાહી સૂટો મારીને. પછી એવી આ બૂમ પાડી એટલે બધા અડી કાઢ્યા ઘરોના લોકો. તમારા ઘર શા માટે ગયા હતા? પેશાબ કરવા માટે નીકળેલા. પછી શું ઘટના બની આખી? પછી મારીને નાહી જાય એટલે બૂમ પાડી એટલે અમે પાછા દોડ્યા, પણ અમુ જતે નાહી જ્યા. અને અહીંયા સામાન આવ્યા? અમે 108માં આવ્યા. પોલીસ આવી? હા, પોલીસ રસ્તામાં મળી. તો જે પ્રકારે તેઓ જણાવી રહ્યા છે કે તેઓ પેશાબ કરવા માટે ગયા હતા અને ચોર દ્વારા તેઓનો હાથ પર હુમલો કરવામાં આવ્યો છે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને હાલ તેઓની સારવાર ચાલી રહી છે. ઓકે, શું ઘટના બની હતી તમારા સાથે અને કેટલાક લોકો હતા અને તમને ક્યાં ઇજા પહોંચી છે? ગેડિયા ગામ મારું છે. કમલેશભાઈ રસિકભાઈ રાઠવા એમાં 9:45 પેશાબ કરવા માટે બહાર નીકળ્યો. એમાં પેલા એક મેં પેશાબ કરતો, ચાર જણા હતા, એમાં એક જણ મને ડાયરેક્ટ ધારિયાનો ઝટકો માર્યો અને ત્રણ જણ ભાગ અને પેલો ઝટકો મારીને તે બી ભાગી ગયો છે. એવું જોવા અમે જોયું અને કોતાની નીચે કૂદી પડ્યો છે. આજે ગામની અંદર કેટલાક સમયથી આ રીતે ચાલી રહ્યું? આ તો ગામમાં તો અમારે આજે 20-25 દિવસ આગળનું ચાલે છે બધું, અને ત્રણ જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે. કાયમ આવું ચાલ્યા કરશે. રોજના ઉજાગરા અમારે રાતે ઊંઘવાનું નહીં રહેતું, ત્યાંથી પહોંચવા ગયા અમે ઊંઘીએ છીએ. દિવસે આખો દિવસ કામકાજ કરવાનું અને રાત્રે ઉજાગરા. આવો બનાવ બને છે તો તમે પોલીસને શું કહેવા માગશો? શું પોલીસને અમે બીજું કશું કહેતા નહીં કે અમારે પેટ્રોલિંગમાં રાત્રે 2-3 ચક્કર મારી શકે એવું અમે પોલીસને જાણ કરીએ છીએ. બીજું વિનંતી કરતા ગામમાં આવે છે પણ રોડ પર શકે, ગામની અંદર નહીં પેટ્રોલિંગમાં આવતા. હા, સારી રીતે અમારી માંગ છે. આમ જે રીતે હાથ વચ્ચે કરી દીધો, હા, ઊંચો હાથ કરવા ગયો મેં, એમાં બચી ગયો તો નાળમાં ડાયરેક ઝટકો નાખતો તો મેં બેસી ગયો અને આ ઊંચો હાથ કર્યો એટલે ઊંચા હાથમાં ઝટકો વાગી ગયો છે મારા. તમે જ્યારે પેશાબ કરવા માટે બહાર નીકળ્યા એટલા હુમલો થયો કે ત્યાર પછી તમે કંઈ જોયું હતું એમની સાથે? કંઈ ના, પેશાબ કરતો ના, પાછળથી ડાયરેક્ટ ઝટકો નાખ્યો મને. અચ્છા, હા, તમારી સાથે કંઈ જે બાજુ થઈ ત્યાં પકડવા? ના, એ તો મેં ખાલી બેટરીને એક લાકડી હતી, મેં એમ પકડવા ગયો પણ હા પેલો ડાયરેક્ટ ઝટકો નાખી દીધો, કંઈથી મારથી પકડાય. પછી લાકડી મારી છૂટી ગઈ, બેટરી છૂટી ગઈ, હા, ખૂન જ ચાલુ થઈ ગયો. મેં એમ હાથ પકડી લીધો, બૂમ કરી એટલે ગમ લોકો તૂટીને પડ્યા. પોલીસ આ દિશામાં તપાસ કરે તે જરૂરી બન્યું છે. મયુદ્દીન ખત્રી, બોડેલી, છોટાઉદેપુર.